હવે આગળ વાત કરીએ તો ખેડાની. ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં સરકારી ગ્રાન્ટમાંથી બનેલા રસ્તા અને પાણીની પાઇપલાઇનમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે એન્જિનિયર વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી તાબે ચાવડાપુરામાં ખાનગી માલિકીની જમીનમાં આરસીસી રોડ અને ખાનગી કૂવામાંથી પાણીની પાઇપલાઇન કરવામાં આવેલ, જેમાં તાલુકાના એન્જિનિયર દ્વારા 3.70 લાખની ખોટી રીતે બિલો મંજૂર કરવામાં આવ્યા છે, તેમજ ખાનગી માલિકીની જમીનનો સર્વે નંબર 212માં આરસીસી પાક્કો રોડ બનાવી આપી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર દિનેશભાઈ શ્રીમારી દ્વારા કરવામાં આવ્યા હતા, જે બાબતે ગત તારીખ 5/10/2020 સોમવારના રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં એન્જિનિયર વિરુદ્ધ તપાસ કરવા માંગ કરવામાં આવી હતી. આ અરજી આપ્યાના 10 દિવસ બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરાતા દિનેશભાઈ ગળતેશ્વર તાલુકા સેવા સદન બહાર અમરનાથ ઉપવાસ પર બેસીને એન્જિનિયર વિરુદ્ધ તપાસ કરવા માંગ કરાઈ હતી, જેમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી BC સોઢા સાહેબ આ બાબતે 7 દિવસમાં તપાસ હાથ ધરવામાં આવશે અને તેનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવશે તેવી લેખિત બાહેંધરી આપવામાં આવી હતી. લેખિત બાહેંધરી મળતા દિનેશભાઈ દ્વારા આ ઉપવાસ આંદોલન હાલ પૂરતું સમેટવામાં આવ્યું હતું. રાકેશ મકવાણા, JDSTV, ખેડા. દિનેશભાઈ, શા માટે આજે ઉપવાસ પર બેઠા છો? ખેડા જિલ્લા ગળતેશ્વર ડભાલી ગામમાં જે આરસીસી રોડ અને પાણીની પાઇપલાઇન નાખ્યો એ ગેરકાયદેસર ભ્રષ્ટાચાર કરેલો છે, એમાં તાલુકાના એન્જિનિયર દ્વારા એમાં સરપંચ પૂરી રીતે મદદ કરી છે. આ બાબતે તમે તાલુકા વિકાસ અધિકારીને કોઈ રજૂઆત કરી છે? 5 તારીખે મેં રજૂઆત કરી હતી અને 5 તારીખે એમને કીધું હતું કે તમે મને ન્યાયિક અને તપાસની મંજૂરી તપાસ કરો એમ, પણ એમણે આજ સુધી કોઈ તપાસ કરેલ નથી એટલે મારા આજે અપવાસ બેસવું પડ્યું. ઓકે સાહેબ, આપનું BC સોઢા પરમાર. સર, શું હતી આજે ઘટના અને એની હકીકત જણાવશો? અરજદાર દિનેશભાઈ સીમાડીએ ડભાલી ગામે જે રસ્તો બન્યો છે એ બાબતે અને પાણીની પાઇપલાઇન બાબતે એન્જિનિયર સામે ચિંતાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરી. એમને તપાસ કરી અને 1 વીકની અંદર એનો જે હવાલો છે એ મોકલી દેવી છે DDO સાથે. આગળની કાર્યવાહી DDO સાહેબને જે યોગ્ય લાગશે